મેં અહીંયા મગની દાળ અને ચોખા લઈ લીધા છે. જે મગની દાળ છે તે મેં ફોતરા વગરની લીધી છે અને આ બંનેને હવે આપણે મિક્સ કરી લઈશું. અને હવે આનમાં આપણે થોડીવાર પાણી નાખી અને આને અડધી કલાક માટે આપણે પલળવા રાખી દઈશું. જો આ ચોખા અને દાળ પલળે છે ત્યાં સુધીમાં મેં અહીંયા દૂધી, ગાજર અને બટેકું ત્રણ વસ્તુ લીધી છે. તમે નાના બાળકો માટે, હું એક વર્ષના બાળક માટે બનાવી રહી છું તો મેં ત્રણ વસ્તુ જ લીધી છે. તમે વધારે પણ આમાં વેજીટેબલ યુઝ કરી શકો છો. અને આ બધી વસ્તુના મેં નાના નાના કટકટકા કરીને લઈ લીધા છે. હવે આપણે એક કૂકર નાનું લીધું છે. એ કૂકરમાં આપણે આ રીતે જે પલાળેલા ચોખાને દાળ છે એને ધોઈને મેં એમાં બે ત્રણ પાણીથી ધોઈ લીધા છે. પછી એને આપણે કૂકરમાં નાખી દઈશું. ત્યાર પછી એમાં આપણે જે વેજીટેબલ કાપેલા છે એને પણ આપણે ધોઈને અને આ કૂકરમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં એને વાટકામાં ધોઈ અને કૂકરમાં એડ કરી દીધા છે. હવે એમાં આપણે હળદર અને મીઠું લેશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે અને થોડું ઓછું લેશું, કારણ કે બાળકો માટે બનાવી રહ્યા છીએ. અને મેં એક ચમચી ઘી લીધું છે, તેલનું યુઝ નથી કરેલું મેં અહીંયા. અને આને બરાબર આપણે હલાવી અને ઢાંકણ બંધ કરી અને પછી આપણે એની બે સીટી વગાડી લેશું. હવે આને આપણે ગેસ ઉપર બે સીટી વગાડવા રાખી દીધું. હવે આની બે સીટી વાગી જાય પછી આપણે હવા જ્યારે નીકળી જાય ત્યારે પછી ખોલીને જોઈ લઈશું. તમે આ ખીચડી છે એક વર્ષના બાળક માટે બનાવી રહ્યા છો એટલા માટે મેં એમાં મરચું ને એવું કોઈ પણ વસ્તુ નથી લીધી. તો તમે જોઈ શકો છો કે આ ખીચડી તૈયાર જો આવી રીતે થઈ જાય છે. હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી દઈશું જેથી કરીને એક વર્ષનું બાળક છે તો એના ઉપર હોય તો તમે અધકચરી પણ રાખી શકો છો. તો તૈયાર છે આપણી વેજીટેબલ બાળકો માટેની ખીચડી. તો મારી રેસીપી તમને કેવી લાગી મિત્રો, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી રેસીપી તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.